અને આપણી સાથે માર્કેટ આગળ ડિસ્કસ કરવા માટે જોડાઈ રહ્યા છે એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી પણ. વિનય, સ્વાગત છે આપનું શો ઉપર. સૌથી પહેલા શરૂઆત સેન્સેક્સના 50,000 ના લેવલથી જ કરીએ. જે પ્રમાણે થોડી ઘણી આપણને મૂવમેન્ટ પોઝિટિવ દેખાય છે, કન્સિસ્ટન્ટ બુલ રનની શરૂઆત થતા આપણે જોઈ હતી માર્ચ લોઝથી, હવે ઓલમોસ્ટ ડબલ થઈ ચૂક્યા છીએ. આપણે કેવી રીતના આ જર્નીને જોઈ રહ્યા છો? અને તમે ઘણા બધા માર્કેટની અંદર કરેક્શન્સ બી જોયા છે, બટ આ જે લેન્ડમાર્ક હર્ડલ ક્રોસ થતું દેખાયું છે એને કેવી રીતે કાઉન્ટિંગ કરવું? મોટું માઇલસ્ટોન આપણે અચીવ કર્યું છે. સેન્સેક્સમાં આપણે 50,000 ના લેવલ થતા જોયા છે. સો ઇટ ઇઝ અ ગુડ સાઇન. આપણે સેન્સેક્સની સ્થાપના જોઈએ તો 1979 થઈ હતી. 1979માં એનો બેઝ જે લેવલ હતું એ 100 હતું અને હવે આપણે 50,000 લેવલને પાર કરી ચૂક્યા છીએ. જો તમે આ જે 41 થી 42 વર્ષની જે સેન્સેક્સની જર્ની જુઓ તો જે 100 લેવલથી 50,000 લેવલ અચીવ કર્યા છે, જો તમે સીએજીઆર રિટર્ન ગણો તો લગભગ મોર ધેન 16% રિટર્ન સેન્સેક્સે દરેક વર્ષે આપ્યું છે. તો આ એક ક્યુમ્યુલેટિવ આપણે એક જોઈએ રિટર્ન, તો ઇટ ઇઝ અ સીએજીઆર રિટર્ન ઓફ મોર ધેન 16%. જો તમે એફડીના વ્યાજ દર જોશો તો એ ઘણા નીચા હોય છે અને એના કરતા ઘણું સારું રિટર્ન આપણને સેન્સેક્સે એઝ એ ઇન્વેસ્ટર, તમે ખાલી સેન્સેક્સમાં જ ઇન્વેસ્ટ કરતા હો તો પણ તમને 16% વધારે દર વર્ષે રિટર્ન મળી રહ્યું છે. તો ઇક્વિટી માર્કેટ પર એક સારું એવું લોંગ હિસ્ટ્રી છે અને એના ઉપર એક સસ્ટેનેબલ રિટર્ન્સ આપણે ઇન્વેસ્ટરો કમાયા છે. તો ડેફિનેટલી ઇટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. 50,000 લેવલ ઇટ્સ અ બિગ માઇલસ્ટોન ટુ અચીવ અને હોપફુલી આવો જ ટાઈમ આગળ પણ રહેશે અને ઇન્વેસ્ટરના પૈસા બનતા રહેશે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં, એવી મારી અપેક્ષા છે. અને જ્યાં સુધી માર્કેટના વ્યૂની વાત કરીએ તો એક નવા ઓલ ટાઈમ હાઈ પર આપણે આવી ગયા છીએ. એક રિસન્ટલી આપણે 18 જાન્યુઆરી ડિસ્કશન થતું હતું ત્યારે માર્કેટમાં એક શોર્ટ ટર્મ કરેક્શન આવ્યું હતું, પણ સમહાઉ એના નેક્સ્ટ દિવસે 19 જાન્યુઆરીએ પ્રીવિયસ ડેનો હાઈ ક્રોસ થઈ ગયો હતો. તો ત્યારે જ આપણે સ્ટેન્સ ચેન્જ કરી લીધો અને ત્યાંથી જે બેરિશ સ્ટેન્સ લીધો હતો એમાંથી કન્વર્ટ થઈને બુલિશ બની ગયા હતા અને આની પાછળ પછી જોયું કે એક નવા ઓલ ટાઈમ હાઈ પણ બની ગયા. હવે જ્યાં સુધી ઓવરઓલ વ્યૂની વાત છે માર્કેટની, તો એવું બની શકે કે નિફ્ટી આ લેવલની આસપાસ કોન્સોલિડેટ થતો રહે, ઉપરમાં હજુ 100-150 પોઈન્ટની અપસાઇડ બને, ફરીથી નીચે આવે. પણ સ્ટોક સ્પેસિફિક માર્કેટનો ટાઈમ આવી ગયો છે, કારણ કે વી હેવ એન્ટર્ડ ઇન ટુ રિઝલ્ટ સીઝન. તો રિઝલ્ટ સીઝનમાં એવું બનતું હોય છે કે ઘણા બધા લાર્જ કેપ સ્ટોક્સ પરફોર્મ કરે અને ઘણા બધા ના પણ કરે. તો એક સ્ટોક સિલેક્શન સાચું હોવું જોઈએ એઝ અ ટ્રેડર. અને અત્યારે જ્યાં સુધી રેઝિસ્ટન્સની વાત કરીએ તો નિફ્ટીનું રેઝિસ્ટન્સ 14,890 પર છે. 14,890 એ 150% ફિબોનાકી રિટ્રેસમેન્ટ કહી શકાય. આપણે જાન્યુઆરી 2020માં જે ટોપ બનતા જોયો અને પછી માર્ચ 2020માં જે બોટમ બનતા જોઈ, એ ટોટલ મુવમેન્ટના આપણે 150% રિટ્રેસમેન્ટ કાઢીએ તો એ 14,890 પર આવે છે. તો એકોર્ડિંગ ટુ મી અત્યારના બજારમાં શોર્ટ ટર્મમાં આ રેઝિસ્ટન્સ તમારે ગણીને ચાલવું જોઈએ. એવું બની શકે કે નિફ્ટીમાં તમને સિગ્નિફિકન્ટ રિટર્ન ના મળે, પણ વી આર અહેડ ઓફ ધી ક્રુશિયલ ઇવેન્ટ લાઈક બજેટ. બજેટની પહેલા સ્ટોક સ્પેસિફિક ને સેક્ટર સ્પેસિફિક ઘણી મુવમેન્ટ રહેતી હોય છે, તો તમને સ્ટોક સ્પેસિફિકમાં રિટર્ન મળી શકે છે, પણ ઇન્ડેક્સમાં કદાચ લિમિટેડ અપસાઇડ અહીંયાથી બચ્યું એવું લાગી રહ્યું છે ટીલ બજેટ. પછી બજેટ પછી જ આપણે નક્કી કરીશું કે ફર્ધર અપસાઇડ શું છે ઇન્ડેક્સમાં. પણ આઈ એમ મોર બુલિશ ઓન ધ સ્ટોક્સ એન્ડ સેક્ટર્સ એઝ ઓફ નાઉ. અને ઇન્ડેક્સમાં એવું બની શકે કદાચ 14,900 સુધીની અપસાઇડ બની રહે, અને જ્યાં સુધી સપોર્ટની વાત કરીએ તો 14,500 ઉપર એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યો છે નિફ્ટીમાં. ઓકે, બિલકુલ 14,500 પર એક મોટો સપોર્ટ છે અને 14,890 ના લેવલ્સ વોચ આઉટ કરવા જોઈએ કેવી રીતના ઇનકેસ આવતા દેખાય છે. તો એક નવા હાઈસ તો હશે જ, બટ ત્યાંથી માર્કેટ કેવી રીતના ફરી થોડુંક રેઝિસ્ટ કરવાનું ટ્રાય કરે છે. આ તો થઈ થોડાક શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવની વાત. ઇન્ટરડે એક્સપાયરી ક્યાં એક્સપેક્ટ કરી રહ્યા છો? મારા હિસાબે એક્સપાયરી લગભગ 14,750 આસપાસ જ, જ્યાં લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે એની આસપાસ જ રહેવી જોઈએ. એક સારું ટ્રેન્ડ હોલ્ડ કર્યો છે આખી સિરીઝમાં અને હજુ પણ એવી અપેક્ષા છે કે જે રીતના સેક્ટર રોટેશન થઈ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક બજાર હોલ્ડ કરશે. નો ડાઉટ આપણે છેલ્લા 3 સેશનથી વધી રહ્યા છીએ, બટ આઈ એમ એક્સપેક્ટિંગ કે જે રિસન્ટ હાઈ ક્રોસ થયો હતો જે 14,653 હતો, એના પછી એક નવા ઓલ ટાઈમ હાઈ બનતા જોયા છે. તો આઈ એમ એક્સપેક્ટિંગ ધીસ એક્સપાયરી ટુ બી અરાઉન્ડ 14,700 ઓડ લેવલ્સ ઇન ધ નિફ્ટી. ઓકે, બિલકુલ, એની પર આપણે નજર રાખતા રહીશું અને સાથે જ તમારા રેકમેન્ડેડ કોલ્સથી શરૂઆત કરીએ. જી,
મારા તરફથી બે ટ્રેડિંગ કોલ છે, બંને એક આઉટ પરફોર્મિંગ સેક્ટર તરીકે ઉભરી આવ્યા છે અત્યારે. એક ઓટો સેક્ટર છે, પહેલો સ્ટોક પીક છે ઓટો સેક્ટરમાંથી આઈશર મોટર. આઈશર મોટર 5 દિવસ એક કોન્સોલિડેશન જોવા મળ્યું હતું અને આજના સેશન દરમિયાન એણે પ્રાઇમરી અપટ્રેન્ડમાં રિઝ્યુમ કર્યું છે. તો એકોર્ડિંગ ટુ મી આઈશર મોટર કેન પરફોર્મ વેલ અને સેક્ટર તો જબરદસ્ત પરફોર્મ કરી જ રહ્યું છે. અને હજુ પણ નિફ્ટી ઓટો ઇન્ડેક્સની વાત કરીએ તો ઇટ ઇઝ યટ ટુ રજીસ્ટર ન્યૂ ઓલ ટાઈમ હાઈ. ડિસેમ્બર 2017માં નિફ્ટી ઓટો ઇન્ડેક્સે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો અને ત્યાંથી લગભગ હજુ પણ આ ઇન્ડેક્સ 15% જેટલો ડાઉન છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી એ બધાએ ઓલ ટાઈમ હાઈ બનાવી દીધા છે, પણ ઓટો ઇન્ડેક્સ હેઝ યટ ટુ રજીસ્ટર્ડ ન્યૂ ઓલ ટાઈમ હાઈ અને હજુ પણ 15-17% જેટલો ઉપરના લેવલ્સ છે એના ઓલ ટાઈમ હાઈ. તો હજુ પણ એવું બની શકે કે આ જર્ની બજેટમાં પણ ઘણી એક્સપેક્ટેશન આ સેક્ટરમાં હોય છે. તો એના માટે જ મને આઈશર મોટર ઘણો પોઝિટિવ લાગે છે. તો આઈશર મોટરમાં જાન્યુઆરી ફ્યુચર 2945 ની આસપાસ તમે લોંગ કરી શકો છો. 2870 નો ટ્રેડિંગ સ્ટોપલોસ રાખવો જોઈએ અને અપસાઇડમાં 3050 નો ટાર્ગેટ રાખવો જોઈએ. સેકન્ડ પીક છે કેપિટલ ગુડ્સ સેક્ટર. આ એક આખું સેક્ટર જબરદસ્ત પરફોર્મ કરી રહ્યું છે. એમાંથી જે લીડિંગ સ્ટોક છે, જે લાર્જ કેપ સ્ટોક છે, એ છે લાર્સન એન્ડ ટુબ્રો. એલએનટી નું જાન્યુઆરી ફ્યુચર તમે લઈને ચાલી શકો છો. 1390 નો, 1380 ની આસપાસ સ્ટોપલોસ 1360 નો રાખવો જોઈએ ટ્રેડિંગ માટે અને અપસાઇડમાં 1440 ના ટાર્ગેટ રાખવો જોઈએ. આ બંને પીક છે એનો ટાઈમ ફ્રેમ 2-4 સેશન નો રહેશે. ઓકે, 2-4 ટ્રેડિંગ સેશન્સ માટે આ બંને કાઉન્ટર્સની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું આગળ દેખાય છે. ઓકે, નેક્સ્ટ મૂવર્સની ઉપર નજર કરીએ કેવી રીતના ફ્યુચર્સની અંદર કામકાજ ચાલી રહ્યું છે. તો સૌથી પહેલો કાઉન્ટર હેવલ્સ નો છે, જેની અંદર આપણે મેસિવ એક્યુમ્યુલેશન ચાલતું જોઈ રહ્યા છે અને ઓલમોસ્ટ 11% રેલી વિટનેસ થઈ ચૂકી છે. લોંગ્સ જે દેખાઈ રહ્યા છે કેટલા સુધી એક્સટેન્ડ થાય એવું લાગે છે આપને? એક્સેપ્શનલ રિઝલ્ટ હેવેલ્સે ગઈકાલે પોસ્ટ કર્યું છે અને ખાસ કરીને જે પેન્ડેમિક ટાઈમ ને COVID-19 જે પીરિયડમાં પણ આવું જબરદસ્ત પરફોર્મન્સ આપવું અને જે રીતના સ્ટોકની પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ બ્લુ સ્કાય ટેરિટરીમાં એન્ટર થઈ ચૂકી છે અને આ સેક્ટરમાં નોટ હેવેલ્સના રિઝલ્ટે આખા કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક અને ડ્યુરેબલ સેક્ટરને એક તેજી પ્રોવાઈડ કરી છે. તમે જોશો ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર, બજાજ ઇલેક્ટ્રિકલ છે, હિતાચી હોમ છે, વર્લપુલ છે, આ બધા જ કન્ઝ્યુમર ડ્યુરેબલ ને ઇલેક્ટ્રિક સેગમેન્ટ, પોલીકેબની પણ વાત કરીએ તો આખા સેક્ટરમાં જબરદસ્ત પરફોર્મન્સ છે અને આ સેક્ટર, આ સ્ટોકે તો એક જબરદસ્ત માઇલસ્ટોન અચીવ કર્યો છે. જે રીતના ગ્રોથ રેવન્યુ અને પ્રોફિટમાં બતાવ્યા છે, એક ગેપ અપ ઓપનિંગ થયું છે નો ડાઉટ. અને અત્યારે એક બ્લુ સ્કાય ટેરિટરીમાં છે એટલા માટે રેઝિસ્ટન્સ અત્યારે એન્ટિસિપેટ કરવું થોડુંક અઘરું બની જશે, પણ યુ શુડ કન્ટિન્યુ ટુ હોલ્ડ. નાના મોટા સ્વિંગ્સ આવતા રહી શકે છે, પણ ઓવરઓલ આ પર્ટિક્યુલર સેક્ટર અને આ સ્ટોક આવનારા ટાઈમમાં ઘણું સારું પરફોર્મ કરી શકે છે. તો એટ નોટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, આ કદાચ તમને કરેક્શનમાં જો આ સ્ટોક જોવા મળે તો તમે ડિલિવરી બેસ આમાં પોઝિશન બનાવો, પણ ટ્રેડિંગ માટે અત્યારે આટલા ગેપ અપ બાદ અને રિઝલ્ટના રિએક્શન બાદ આ લેવલ પર આઈ એમ નોટ કમ્ફર્ટેબલ. દો ધી ઇન્વેસ્ટમેન્ટ માટેનો પોઝિશનલ વ્યૂ પોઝિટિવ છે, તો ઇન્વેસ્ટર શુડ કન્ટિન્યુ ટુ હોલ્ડ, બટ ટ્રેડર શુડ વેઇટ ફોર અ ડીપ અને દરેક ઘટાડે ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરે તો કદાચ રિટર્ન શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં સારા મળી શકે છે. ઓકે, આપણે નજર રાખતા રહીશું અને એની સાથે જ એક સારો મૂવ આખા સેક્ટરમાં આપણે જોયો છે એની પર પણ ડિસ્કશન કરીશું. ઓપરેશનલ નંબર્સ હેવલ્સના ઘણા સારા હતા, જેને લીધે રિએક્ટ કરી રહ્યો છે કાઉન્ટર. બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ કાઉન્ટર્સ પર નજર કરીશું. વખત ફરીથી વાયદાથી ફાયદાની અંદર અને એની સાથે જ બીજા કાઉન્ટર્સની ઉપર નજર કરી લઈએ, જ્યાં થોડું ઘણું રિએક્શન્સ આપણે આવતા જોઈ રહ્યા છે. એક તો અશોક લેલેન્ડનો કાઉન્ટર છે, કન્ટિન્યુઅસ 52-week હાઈસ ક્રોસ કર્યા બાદ આ કાઉન્ટરની અંદર હવે થોડું પ્રોફિટ બુકિંગ છે, બટ જે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ છે થોડુંક બેટર પોઝ પણ કરી રહ્યા છે. એક વ્યૂ અશોક લેલેન્ડના કાઉન્ટર ઉપર. અદિતિ, ઓટો સેક્ટરનું પરફોર્મન્સ ઘણું સારું છે અને અશોક લેલેન્ડે પહેલા લીડ કર્યું હતું. ઇનફેક્ટ તમે જોશો તો અશોક લેલેન્ડનું બ્રેકઆઉટ 96 ઉપર આવ્યું હતું જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ, અને 96 પછી કન્ટિન્યુઅસલી રેલી જોઈ 125 સુધીની. તો ઇટ હેઝ બીન આઉટ પરફોર્મર અને હજુ પણ સેટઅપ હજુ ઇન્ટેક્ટ જ દેખાય છે. હજુ પણ કોઈ કેવો સિગ્નલ નથી કે જેના બેઝ ઉપર આપણે કન્વિક્શનથી એક સેલ સિગ્નલ બનાવી શકીએ, પણ જ્યાં સુધી ટ્રેડિંગની વાત છે આઈ થિંક યુ શુડ કન્ટિન્યુ ટુ હોલ્ડ. જ્યાં સુધી 118 લેવલ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી એનો શોર્ટ ટર્મ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. તો આઈ વુડ કન્ટિન્યુ ટુ હોલ્ડ ઓન ટુ એડવાઇસ ધી દેટ કે 118 સ્ટોપલોસથી ટ્રેડિંગ પોઝિશન જાળવી રાખો અને મીડિયમ ટુ લોંગ ટર્મ ટ્રેન્ડ તો ઘણો પોઝિટિવ છે જ, તો એમાં કોઈ ચિંતા કરવાનો વિષય જ નથી. પણ ઇફ યુ આર અ પ્યોરલી અ શોર્ટ ટર્મ ટ્રેડર, ઇન્ટ્રાડે ટ્રેડર, કાં તો 2-3 દિવસના ટ્રેડર માટે આઈ વુડ સજેસ્ટ અ સ્ટોપલોસ ઓફ 118 ઇન અશોક લેલેન્ડ. ઓકે, બિલકુલ નજર રાખતા રહીશું 118 લેવલ્સની ઉપર અશોક લેલેન્ડના માટે. અને સાથે જ બીજું એક કાઉન્ટર ઓટોની અંદર જે ડિસ્કસ કરવું જ જોઈએ ટાટા મોટર્સનું છે.
આ મંથ દરમિયાન ઓલમોસ્ટ 60%ની રેલી આપણે વિટનેસ કરી ચૂક્યા છે. એક વ્યૂ ટાટા મોટર્સના કાઉન્ટર પર, હવે તો 300ના માર્ક્સ પર આપણે ટર્ન આઉટ થતા જોઈ રહ્યા છે, નવી બેન્ડમાં એન્ટર બી કરી ચૂક્યો છે. નેક્સ્ટ ટાર્ગેટ્સ કયા હોવા જોઈએ ટાટા મોટર્સ માટે? ટાર્ગેટ અત્યારે એક આવે છે અને એક અચીવ થાય છે અને બીજો ટાર્ગેટ નીકળે છે. આ કાઉન્ટર આટલી લાર્જ કેપ કંપની આટલું જબરદસ્ત રિટર્ન, મોર દેન 60%, જેમ તમે કહ્યું, એક જ મહિનામાં હજુ મહિનો પૂરો પણ નથી થયો અને મોર દેન 60% રિટર્ન, એક્સેપ્શનલ રિટર્ન આપ્યા છે. અને નોટ ઓનલી બીકોઝ ઓફ ધી સમ ન્યૂઝ ઓર વી કેન સે, બટ આ એક એવો સ્ટોક છે કે ઘણા બધા ક્લાયન્ટ્સ અને ઘણા રિટેલ જે સેગમેન્ટ છે આમાં શોર્ટ પોઝિશન્સ પણ ડેરિવેટિવમાં બનાવીને બેઠા છે. એટલે કદાચ આ શોર્ટ કવરિંગની પાછળ પણ આ સ્ટોકમાં એક મોટો ઉછાળો આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છીએ. અને બે ટ્રેપ થયું છે ક્લિયર કટ, કે આ પણ શોર્ટને એક એક્ઝિટ થવામાં એક ખૂબ જ પરેશાની થઈ રહી છે, દેખાઈ રહ્યું છે. અને સ્ટીલ સમ પીપલ આર હોલ્ડિંગ ધર શોર્ટ પોઝિશન. સો આઈ થિંક ધીસ ઇઝ પ્યોરલી અ શોર્ટ કવરિંગ રેલી. અને કદાચ આ જ્યાં સુધી ઓટો સેક્ટરનો પણ સપોર્ટ સારો છે અને ટાટા મોટર્સમાં પણ અત્યારે ન્યૂઝ પણ સારા આવી રહ્યા છે, તો આઈ થિંક ધીસ કેન કન્ટિન્યુ. અત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે કે ટાર્ગેટ કેટલો આવશે, કારણ કે શોર્ટ કવરિંગના કેસમાં એનું કોઈક લિમિટ નથી હોતી, જેવી રીતના ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. પણ પ્યોરલી ઓન ધ બેઝિસ ઓફ ચાર્ટ જો હું રેઝિસ્ટન્સ જોવા જાઉં તો મને ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ 318-325 રેન્જમાં દેખાઈ રહ્યું છે. તો લેટ સી વેધર ઇટ એક્ટ એઝ અ રિવર્સલ લેવલ ઓર નોટ. પણ અત્યારે એક ટ્રેન્ડ અપસાઈડનો જ છે અને 318-325 નું નેક્સ્ટ રેઝિસ્ટન્સ ટાટા મોટરમાં દેખાઈ રહ્યું છે. ઓકે, 318-325 નું નેક્સ્ટ રેઝિસ્ટન્સ વિટનેસ કરી રહ્યા છે. નજર રાખતા રહીશું ટાટા મોટર્સના કાઉન્ટરની અંદર આગળ પણ કેવી રીતના મૂવ વધતા દેખાય છે. બીજું એક વ્યૂ બજાજ ટ્વિન્સ પર લઈ લઈએ. રિઝલ્ટને લઈને આ બંને કાઉન્ટર્સ પર સવારથી રિએક્ટ કરી રહ્યા છે. બજાજ ફિન્સર્વમાં શોર્ટ કવરિંગ મૂવ છે, બજાજ ફિનાન્સની અંદર ફ્રેશ લોંગ્સ હજી પણ ઇન્ટેક્ટ છે. બંનેના ચાર્ટ તમે મને ઇન કેસ ચેક આપી શકો? બંને કાઉન્ટર એક સરપ્રાઇઝિંગલી શોર્ટ કવરિંગ રેલી આપી છે. એક રિઝલ્ટ, ટિપિકલ રિઝલ્ટ સિઝનમાં એક જે મુવમેન્ટ આવતી હોય છે એવી જ આવી છે. ઇનફેક્ટ જો તમે આપણે 18 જાન્યુઆરી સુધીની વાત કરીએ તો દીસ વર ધી ટુ સ્ટોક્સ વિચ વર એકચ્યુઅલી શોઈંગ વીકનેસ. અને જે સ્ટોક સૌથી વીક હતા નિફ્ટીના કાઉન્ટર્સમાં, તો એ જ સ્ટોકમાં એક સારા પરિણામ આવ્યા, એક્સપેક્ટેશન કરતા સારું રિઝલ્ટ આવ્યું અને એની એન્ટિસિપેશનમાં પહેલા જ બોટમ બની ગઈ અને પછી એક શોર્ટ કવરિંગ રેલી આવી છે. હવે એક ડિફિકલ્ટ સિચ્યુએશન છે અત્યારે ચાર્ટ પ્રમાણે જોવા જાવ તો, આજ ભાવે જો સસ્ટેન રહે છે તો ઇટ ઇઝ અ વેરી ગુડ સેટઅપ ફોર ઓન ધ મંથલી, વીકલી એન્ડ મંથલી ચાર્ટ. તો અત્યારે કોઈ નેગેટિવ વ્યૂ લેવાનો કોઈ મિનિંગ નથી. પણ એઝ ઓન ધ સેમ ટાઈમ 3 દિવસમાં જે રિઝલ્ટ રિલેટેડ જે રેલી આવી છે એ અત્યારે હવે ઓલરેડી બધું ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. તો હવે તમે સારા રિઝલ્ટની પાછળ આ લેવલ ઉપર લોંગ કરશો તો કદાચ એવું બને કે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. તો અત્યારે થોડી કુલ ડાઉન થવા તો આઈ થિંક વન શુડ વેઇટ. અત્યારે રિઝલ્ટનું રિએક્શન ઓલરેડી આવી ગયું છે, એવરીથિંગ ઇઝ પ્રાઇઝ ઇન નાવ ઇન ધી સ્ટોક. તો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ કે થોડુંક વેઇટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખો. આ લેવલ ઉપર લોંગ કરવું થોડુંક રિસ્કી બની શકે છે, તો આઈ વુડ રાધર વેઇટ ફોર લોઅર લેવલ્સ ટુ ઇનિશિયેટ લોંગ પોઝિશન, બટ નોટ એટ ધીસ પ્રાઇસ. ઓકે, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું. બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ કાઉન્ટર્સ પર નજર કરીશું. તો દેખાઈ રહ્યો છે વિનય, ક્વિક કોલ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, હજી તો પહેલા જ નંબર્સ બહાર આવતા દેખાઈ રહ્યા છે, બટ શું કરવું? રિઝલ્ટમાં તો હું કોઈ કમેન્ટ નહીં આપી શકું. ડેફિનેટલી એના બેઝિસ ઉપર ઘણી મોટી મુવમેન્ટ આવતી હોય છે. પણ જો એક્ઝિસ્ટિંગ સેટઅપની વાત કરીએ તો જે મોમેન્ટમ જે દેખાઈ રહ્યું છે એ ઓટો સેક્ટરમાં દેખાઈ રહ્યું છે. એફએમસીજી તો એક ડિફેન્સિવ સેક્ટર કહેવાતું હોય છે અને એશિયન પેન્ટે 2018 થી લઈને 2020 સુધીના પીરિયડમાં જબરદસ્ત રિટર્ન આપ્યા જ છે એમાં. પણ જે સેક્ટરમાં અને જે રીતનું માર્કેટમાં માહોલ છે, જે રીતના હાઈ બીટા સેક્ટર્સ, ફ્રન્ટલાઇન સેક્ટર, જે ઓલ્ડ ઇકોનોમી સેક્ટર્સ જે કહેવાય, ઓટો, સિમેન્ટ, કન્સ્ટ્રક્શન, કેપિટલ ગુડ્સ, એ સેક્ટરમાં જબરદસ્ત તેજી ચાલી રહી છે. તો કદાચ એવું બની શકે કે કંઈ પણ પોઝિટિવ ન્યૂઝ એનાઉન્સમેન્ટ આવે તો આ બધા સેક્ટરમાં તમને મોમેન્ટમથી બાઇંગ, ફોલોઅપ બાઇંગ આવતા દેખાય. તો જો તમે આ બે સ્ટોકની કમ્પેરિઝન કરો તો આઈ થિંક બજાજ ઓટોનું રિએક્શન ખાસું સારું હોઈ શકે છે, ઇફ સમથિંગ કમ્સ આઉટ પોઝિટિવ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ જજ કે આજની મુવમેન્ટ કેવી હશે, પણ બજાજ ઓટોનો ટેકનિકલ સેટઅપ પહેલાથી ઘણો સારો રહ્યો છે, એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે અને ટુ વ્હીલર સેગમેન્ટમાં બધા જ સ્ટોકને આઉટ પરફોર્મ કર્યો છે. ઇટ ઇઝ આઉટ પરફોર્મિંગ હીરો મોટો ઓલ્સો, ઇટ ઇઝ આઉટ પરફોર્મિંગ ટીવીએસ મોટર્સ ઓલ્સો. તો આઈ વુડ થિંક દેટ ઇનફેક્ટ કે બજાજ ઓટો કેન પરફોર્મ વેલ ઇફ સમથિંગ કમ્સ આઉટ પોઝિટિવલી. અને ઘટાડે પણ જો તમે બાય કરીને ચાલો તો અલ્ટિમેટલી 1-2 મહિનામાં તમને બજાજ ઓટો કેન પરફોર્મ બેટર દેન ધી સ્ટોક્સ લાઇક એશિયન પેન્ટ. બિલકુલ, ક્વિકલી આપના ડિસ્ક્લોઝર્સ, ઘણો એકચ્યુઅલી ટાઈમ ઓવર થઈ ગયો છે, બટ ક્વિકલી
સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે, અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કર્યું હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. આભાર આપનું જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ ના ડિસ્કશન માટે. અને ત્યારે જ આ શોમાં અત્યારે આટલું જ મને બી આપશો રજા. આગળ રિઝલ્ટ એનાલિસિસ ક્લોઝિંગ બેલમાં તમારા માટે લઈને આવીશું. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.